लंब चौरस आपी दे, सॉरी बे चौरस
बस स्टॉप की बाजू
अर्थ लखो, नक्शा में आधारित विगत लखो। तो अहीं तमने पण आपेलुं छे आ निशानी प्रमाणे तमे करो तो पण ज्यारे बस स्टेशन नी, कूवानी, दरवाजानी, हेन्डपंपनी, वृक्षनी, घरनी तो नक्शाना आधारे विगत लखो। तो के अहीं तमने एक अलग प्रकारनो नक्शो आपेलो छे। अहीं तमने लखेलुं छे के बाजूमां तमने जे चिन्ह आपेला छे ए उपरथी तमारे अहीं ओळखवानुं छे। तो घर माटेनी निशानी तमने आपेली छे, एना पछी तो के वृक्ष माटे तो के वृक्ष दोरेलुं छे, एना पछी हेन्डपंप माटे गोल डबल राउंड छे, एना पछी दरवाजा माटे तो के खाली ऊपरनो जे दरवाजानो હોય એ ટાઈપનું આપેલું છે, એના પછી જોઈએ તો કૂવો, કૂવો માટે ડબલ ગોળ રાઉન્ડ આપેલા છે, પરંતુ એક ગોળ રાઉન્ડ જે છે એ બહારનો ગોળ રાઉન્ડ કોફી કલરનો અને અંદરનો જે રાઉન્ડ છે પાણી કલરનો એટલે ઓળખાય હવે કે શું છે તો કે કૂવો છે। એના પછી છે બસ સ્ટોપ। તો બસ સ્ટોપ માટે એક લંબ ચોરસ આપેલું છે અને એની અંદર કલર પૂરેલો છે। એના પછી આપણે જોઈએ તો પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસ માટે ડબલ ચોરસ, એક મોટો ચોરસ અને એની અંદર નાનો ચોરસ। એના પછી જોઈએ હોસ્પિટલ, તો હોસ્પિટલ માટે પ્લસની નિશાની આપેલી છે। હોસ્પિટલ માટે પ્લસની નિશાની આપેલી છે। એના પછી જોઈએ તો દુકાન, દુકાન માટે શું છે તો કે એક મોટો ચોરસ, એક મોટો ચોરસ અને એની અંદર ગોળ રાઉન્ડ અને એ રાઉન્ડની અંદર પણ કલર પૂરેલો। તો એ નિશાની જે છે એ દુકાન માટેની આપેલી છે। એના પછી જોઈએ કે શાળા, તો શાળા માટે ચોકડીની નિશાની આપેલી છે। અહીંયા આપણે શાળા માટે અલગ નિશાની લીધી છે, અહીંયા શાળા સ્ટાર વાળી બરાબર, પરંતુ શાળા માટે અહીંયા તમને શું નિશાની આપેલી છે તો કે ચોકડીની નિશાની આપેલી છે। હવે આના આધારે નીચે તમને અમુક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે। જોઈએ નકશામાં કેટલા ઘર છે, નકશામાં કેટલા ઘર છે, તો નકશામાં કેટલા ઘર છે તો કે નકશામાં ગણો જોઈએ નકશાની અંદર કેટલા ઘર આપેલા છે। તો પહેલા તો તમને ખબર ના હોય કે ઘરની નિશાની કેવી છે તો તમારે બાજુનું ચિહ્ન જોઈ લેવાનું, જે નિશાની માટેની સૂચિઓ આવેલી છે એ તમારે પહેલા જોઈ લેવાની। તો એ તમે જોશો તો ઘર માટે ઉપરથી ત્રિકોણ, નીચેથી ચોરસ અને પાછું એક રૂપ જેવું નિશાન બરાબર, એટલે પિંક કલરનું છે। તો આ નિશાની જોઈને પછી ચિત્રની અંદર જોવાનું તો તમને જોવા મળશે કે અહીંયા એક, બે, ત્રણ અને ચાર। તો લખો નકશામાં, લખો ત્યાં જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું છે, લખો નકશામાં, સવાલ પણ છે બાજુમાં એમાંથી જ લખવાનું છે કે નકશામાં ચાર ઘર છે, નકશામાં ચાર ઘર છે। એના પછી નકશામાં કેટલી દુકાનો છે, તો દુકાન માટેનું શું ચિહ્ન હતું તો કે એક ચોરસ અને એની અંદર ગોળ, પરંતુ એ ગોળનો કલર કેવો છે એ તમારે જોઈ લેવાનું તો કે એક ચોરસ અને એની અંદર ગોળ, તો એવું નકશાની અંદર એક જ ચિત્ર જોવા મળેલું છે, એક જ ચિહ્ન અહીંયા જોવા મળેલું છે। તો લખો એનો જવાબ, સવાલમાંથી લખવાનો છે એટલા માટે બોલું છું, નકશામાં, નકશામાં એક દુકાન છે, નકશામાં એક દુકાન છે। એના પછી નકશામાં કેટલા વૃક્ષો છે, તો વૃક્ષની ચિહ્ન
नक्षामा लघु जवान नक्षामा पांच वृक्षों छे इना बची नक्षामा केटला हैंड पंप छे तो के नक्षानी अंदर केटला हैंड पंप छे तो हैंड पंप माटे ब्लैक कलर जेवू आ देखाय छे ब्लैक कलर अने कॉफी कलर जेवू देखाय छे एनी अंदर एक राउंड छे बराबर तो केटला छे तो के एक तो लखो नक्षामा एक हैंड पंप छे नक्षामा एक हैंड पंप छे एना पछीनो प्रश्न पोस्ट ऑफिस से हॉस्पिटल थी सौथी नजीक शू छे हवे शू के छे तो के पोस्ट ऑफिस थी लईने पोस्ट ऑफिस के हॉस्पिटल थी सौथी नजीक पोस्ट ऑफिस अने हॉस्पिटल थी सौथी नजीक शू छे तो के पोस्ट ऑफिस अथवा हॉस्पिटल नी सौथी नजीक शू छे तो अहीं तमे शू આપેલું છે તો કે દરવાજો છે એ બગીચો છે શું છે તો કે બગીચો આ દરવાજો છે કેનો છે તો કે બગીચાનો દરવાજો છે તો આ હોસ્પિટલ થી સૌથી નજીક શું છે તો કે હોસ્પિટલ પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ ની બંને ની સૌથી નજીક શું છે તો કે બગીચો તો ત્યાં ફક્ત લખી નાખો બગીચો શું લખશો બગીચો એના પછી બસ સ્ટેશન ની નજીક શું છે તો કે બસ સ્ટેશન ની નજીક આ બસ સ્ટેશન છે એનાથી નજીક શું થાય તો કે બસ સ્ટેશન થી સૌથી નજીક શું દેખાય છે આ હેન્ડપંપ તો લખો बस स्टेशन में